સુરતના કામરેજ તાલુકાની નવી પાડી ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હસ્તે સુમુલના પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રાઇમ મિનિસ્ટર લિંક ઇન્વેસ્ટિંગ સ્કીમ હેઠળ કુલ રૂપિયા 125 કરોડના ખર્ચે સુમુલના આઈસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતીકરણ તથા આઈસ્ક્રીમ કોન મેકિંગનું પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું. આઈસ્ક્રીમ પ્લાન્ટમાં હાલમાં દૈનિક 50,000 લીટરના સ્થાને પ્લાન્ટનું વિસ્તરણ કરી 1,00,000 લીટર આઈસ્ક્રીમ અને 3,00,000 આઈસ્ક્રીમના કોનનું ઉત્પાદન થશે. સી આર પાટીલે જણાવ્યું કે ગ્રામીણ વિકાસને દેશના વિકાસનો રાજમાર્ગ છે અને ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે પશુપાલન મહત્વપૂર્ણ સાબિત થયું છે. સુમુલ ડેરી સુરત જિલ્લાના પશુપાલકોને દૂધની યોગ્ય કિંમત પૂરી પાડી તેમને આર્થિક સશક્તિકરણ કરવાનું ઉમદા કાર્ય કરી રહ્યા હોવાનું જણાવી સુમુલની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. સુમુલની સહકારી માળખાની સરાહના કરતા મંત્રીએ કહ્યું કે સુમુલમાં રોજ 18,00,000 લીટર દૂધ એકત્ર થાય છે, જે પૈકી 80% દૂધ આદિવાસી પશુપાલકો જમા કરાવે છે. સુમુલના આઈસ્ક્રીમ કોન મેકિંગ પ્લાન્ટનું નિર્માણ થતાં રાજ્યભરમાં સુમુલની આઈસ્ક્રીમ ઉપલબ્ધ બનશે, જેનો કાચો માલ આજુબાજુના ખેડૂતો પૂરો પાડશે. કિસાનોની રોજગારીમાં પણ વધારો થશે. આપણે નિર્ણય કર્યો કે કોઈ જગ્યા ગઠબંધન નહીં થાય અને એના કારણે ફક્ત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સરકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે, હારે કે જીતે વાંધો નહીં, પણ ગઠબંધન તો નહીં જ કરે. એના પરિણામ એવા કે હમણાં સુધીમાં 310 ઇલેક્શન થયા, આપણે તમામે તમામ ઇલેક્શન જીત્યા છે, એક પણ ઇલેક્શન આપણે હાર્યા નથી. ભીખુભાઈ જે કહે છે ને કે કોઈ જગ્યા નાપાસ નથી, એના કારણે કહે છે. એમની વાત સાચી છે. હમણાં ભરૂચના સહકારી ક્ષેત્રના જે બેંકનો કાર્યક્રમ હતો, બેંક દ્વારા શૈક્ષિક એક હોલ બનાવ્યો શિક્ષણ માટે, ત્યાંના જે ધારાસભ્ય અને ચેરમેન છે એમણે અરુણસિંહ રાણા અને એમાં શ્રી અમિતભાઈ શાહ સાહેબ હાજર રહ્યા હતા વર્ચ્યુઅલ, ત્યારે એમણે એમ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ઉર્જાવાન બનાવીને અજય બનાવ્યા, પાર્ટીને અજય બનાવી. આ કોણે બનાવી? ભીખુભાઈ જેવા પોડીલોના આશીર્વાદ હોય, રમણભાઈ જેવા પોડીલો જ્યારે આશીર્વાદ અને સહકાર આપતા હોય, આપ સૌ જ્યારે સહકારના આગેવાનો દરેક સ્થળે ભારતીય જનતા પાર્ટીની સાથે ઊભા રહેતા હોય, એના કારણે પાર્ટી અજય બને છે. કોઈ એક વ્યક્તિને કારણે ક્યારેય બનતી નથી, પણ એના ફળ પણ મળ્યા છે. ફક્ત સુરત જિલ્લાના ખેડૂતોને આપણે જમીનમાં 2,700 કરોડ રૂપિયા મળ્યા. આ નરેશભાઈએ તો ગામમાં જઈને બેંક ખોલી નાખી અને બધા ચેક જમા લઈ લીધા. નવસારીમાં પણ કરોડો રૂપિયા આવ્યા, વલસાડમાં પણ કરોડો આવ્યા, ભરૂચમાં પણ આવ્યા.